સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રાજસ્થાન 6 લાઇન હાઈવે પર આવેલી મેરીસ્ટાર હોસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે. જિલ્લા આરોગ્ય અને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે, ત્યારે હોસ્પિટલમાં સારવારાર્થે આવતા દર્દીઓ તેમજ અન્ય લોકોને સંક્રમણનું જોખમને ટાળી શકાય તે માટે હિંમતનગરની મેડિસ્ટાર ખાનગી હોસ્પિટલને કોવિડ-19 તરીકે જાહેર કરી સુવિધાઓ શરૂ કરાઈ છે. હિંમતનગર રાજસ્થાન 6 લેન હાઈવે પર આવેલી મેડિસ્ટાર હોસ્પિટલને કોવિડ-19 કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હોવાની વિગત આપતા જિલ્લા કલેક્ટર શ્રી સી જે પટેલે જણાવ્યું હતું કે હાલ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે 200 બેડની આઇસોલેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પણ જો જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો તેવા સમયે હિંમતનગરની એક ખાનગી મિડસ્ટાર હોસ્પિટલને કોવિડ-19 તરીકે સજ્જ કરવામાં આવી છે, જેમાં 100 બેડની ક્ષમતા સાથે આઇસોલેશન અને વેન્ટિલેટર સહિતની તમામ આધુનિક આરોગ્ય સેવાથી સજ્જ કરવામાં આવી છે, જેમાં મિડસ્ટાર હોસ્પિટલના 10થી વધુ તજજ્ઞ અને અન્ય ખાનગી તબીબોની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ આ સંક્રમણની ઘડીને દર્દીઓની સેવા ખડે પગે સેવા બજાવશે. જરૂર જણાય તો વધારાના સ્ટાફની પણ ઉપલબ્ધિ કરાશે. જિલ્લા કલેક્ટર સીજે પટેલ અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તથા સિવિલ સર્જન પારાસોમમાં રહીને 24 કલાક સતત કાર્યરત આ હોસ્પિટલમાં જિલ્લામાંથી આવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કાર્યરત કરવામાં આવેલ કોવિડ-19 મિડિસ્ટાર હોસ્પિટલ ખાતે કોરોના દર્દીના સારવાર તેમજ જરૂરી સાવચેતી કઈ રીતે રાખવી તે અંગે મોકડ્રીલ પણ યોજાઈ હતી. આપણા સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલથી સવારના 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી આપણે સ્પેશિયલ કોરોના માટે, એટલે કે કોવિડ હોસ્પિટલ સ્પેશિયલ શરૂ કરવાના છીએ, શરૂ થઈ રહી છે અને કાલ શરૂ થઈ જશે. તેમાં આપણી જનતા જે છે, કોઈને શરદી, ખાંસી, તાવ, ઉધરસ આવા પ્રકારના જે લક્ષણોવાળા છે દર્દીઓ, એ ત્યાં સીધા જઈ શકશે અને વિનામૂલ્યે ત્યાં સારવાર આપવામાં આવશે. ઇમરજન્સી સર્વિસીસ પણ ત્યાં શરૂ થવાની છે, એટલે તમામ ક્વોલિફાઈડ ડૉક્ટરો બધા જ પ્રકારના હશે. પેરામેડિકલ સ્ટાફ પણ પૂરતો છે, તમામ વ્યવસ્થાઓ થઈ ચૂકી છે. આજે એની મોકડ્રીલ પણ કરી દેવામાં આવી છે અને મોકડ્રીલમાં પણ સારી રીતે ડૉક્ટરોએ કામ કરીને સફળતાપૂર્વક પાર પાડી છે, એટલે આવતીકાલથી કોઈ પણ પ્રજાજન આ હોસ્પિટલમાં સારવાર માટે વિનામૂલ્યે જઈ શકશે. અને આ આપણે ડિક્લેર કરી છે સ્પેશિયલ કોરોના માટે, એટલે એને કોવિડ-19 પણ કહેવામાં આવે છે, એની હોસ્પિટલ છે. આપણી સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારની સારવાર, તમામ પ્રકારની સુવિધાઓ છે અને સિવિલ હોસ્પિટલમાં પણ 200 બેડની સુવિધાઓ સાથેના ડૉક્ટરો બધા ઉપલબ્ધ છે. વધારાની આ પ્રાઇવેટ હોસ્પિટલમાં આપણી મેડિસ્ટાર જે નામ છે આપણી અહીંયા હિંમતનગર ખાતેની, એ મેડિસ્ટારમાં ફૂલ ફ્લેજ કહીએ ને કે ડૉક્ટરો અને તમામ પ્રકારના વેન્ટિલેટર અને ઓક્સિજન સાથેની આ બહુ સારી સુવિધાવાળી હોસ્પિટલ શરૂ કરી છે અને 92 જેટલી બેડની સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ છે, એટલે આમાં જ્યારે પણ કોઈ પણ પ્રજાને જવું હોય તો સીધા ત્યાં પણ જઈ શકે છે. પણ ફક્ત ને ફક્ત જે જણાવ્યું એ પ્રમાણે શરદી, ખાંસી, ઉધરસ ને તાવ આવા લક્ષણો ધરાવતા હોય એને જ ત્યાં જવાનું છે. બાકીની ઓપીડી કોઈ પણ ત્યાં થવાની નથી, એ જાહેર જનતાને મારે જણાવવાનું છે કે બાકીના માટે આપણે સિવિલ હોસ્પિટલમાં અથવા તો પ્રાઇવેટ જ્યાં પણ તમે દવા લેતા હોય ત્યાં જવાનું છે. અહીંયા ત્યાં એ ધક્કો નહીં ખાય, કારણ કે ત્યાં ઓપીડી ફક્ત આટલી જ ઓપીડી થવાની છે, શરદી, તાવ, ખાંસી, ઉધરસની. તો બધા પ્રજાજનોને એ ખાસ મારે વિનંતી છે કે આમાં જે એવા લક્ષણો ધરાવતા હોય એ બંને જગ્યાએ લાભ લઈ શકે છે, સિવિલમાં પણ જઈ શકે છે અને પ્રાઇવેટમાં પણ જઈ શકે છે.